કોંગ્રેસના ગઢમાં જ કોંગી નેતાનું શક્તિ પ્રદર્શન. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નારાજ, ત્યારે દિયોદર પાલનપુરની ટિકિટ વહેંચણીથી નારાજગી વ્યક્ત કરાઈ છે. નારાજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું શક્તિ પ્રદર્શન. ભરતસિંહ વાઘેલાએ દિયોદરના ફોરણામાં યોજી છે બેઠક અને મોટી સંખ્યામાં સમર્થકો આ બેઠકમાં હાજર પણ રહ્યા, ત્યારે જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો પણ ત્યાં હાજર રહ્યા છે. સાથે નારાજ ભરતસિંહ કોઈ નિર્ણય લે તેવી પણ શક્યતાઓ દર્શાવાઈ રહી છે. દિયોદર પાલનપુરની ટિકિટ કપાઈ છે ત્યારે નારાજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું શક્તિ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. ભરતસિંહ વાઘેલાએ દિયોદરના ફોરણામાં બેઠક યોજી છે અને આ બેઠકમાં તેઓ કોઈ મહત્વનો નિર્ણય પણ લઈ શકે છે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. તો એક બાજુ ચૂંટણીનો માહોલ યથાવત છે, તેવામાં ઘણા નેતાઓ છે જેમની ટિકિટ કપાઈ છે, જેના કારણે તેઓ નારાજ થયા છે. ત્યારે કોંગ્રેસના ગઢમાં કોંગી નેતાનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે. દિયોદર પાલનપુરની ટિકિટ વહેંચણીમાં તેમની ટિકિટ કપાઈ છે ત્યારે નારાજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું શક્તિ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. કોંગ્રેસના ગઢમાં કોંગી નેતાઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને આ બેઠક જે આજે તેમણે યોજી છે તે બેઠકની અંદર તે મહત્વનો કોઈ નિર્ણય પણ લઈ શકે છે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે. મહત્વના સમાચાર, નારાજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું શક્તિ પ્રદર્શન. ભરતસિંહ વાઘેલા દિયોદરમાં ફોરણામાં બેઠક યોજી છે અને આ બેઠકની અંદર તમામ તેમના સમર્થકો પણ હાજર રહ્યા છે, ત્યારે જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો પણ ત્યાં હાજર રહ્યા છે અને કોંગ્રેસના ગઢમાં ત્યારે તેઓ કોંગી જે નેતા છે તે અત્યારે નારાજ થયા છે અને નારાજ થવાના કારણે તેઓ બેઠક યોજી રહ્યા છે. બેઠકમાં તેઓ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય પણ લઈ શકે છે તેને લઈને ઘણી શક્યતાઓ છે. નારાજ જિલ્લા કોંગી નેતાનું શક્તિ પ્રદર્શન, ભરતસિંહ વાઘેલાનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે. નારાજ ભરતસિંહ કોઈ પણ નિર્ણય લે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. ત્યારે એક બાજુ ચૂંટણીનો માહોલ યથાવત છે, ત્યારે ઘણા બધા નેતાઓની ટિકિટ કપાઈ છે. તેમાંથી ટિકિટ કપાતા ઘણા નેતાઓ નારાજ થયા છે અને આ જ મુદ્દે વધુ વાત કરવા અમારી સાથે ફોનલાઈન પર કિશોર જોડાઈ ગયા છે. કિશોર, ભરતસિંહ વાઘેલા નારાજ થયા છે અને નારાજ થવાના કારણે તેઓ બેઠક પણ યોજી રહ્યા છે અને બેઠકમાં તેઓ કોઈ મહત્વનો નિર્ણય પણ લઈ શકે છે, શું છે વધુ માહિતી? જી ચોક્કસ, થી કોંગ્રેસના જે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા છે, તેઓ જે છે તે કોંગ્રેસ પાર્ટીથી નારાજ હતા. તેમની માંગ હતી કે પાલનપુરમાં જે ચાલુ એમએલએ છે તેમને બદલવામાં આવે, તે ઉપરાંત દિયોદરમાં તેમને ટિકિટ આપવામાં આવે. આ જે બંને સીટો છે આ બંને સીટો ઉપર ટિકિટો વહેંચણી મામલે તેઓ નાખુશ હોવાથી તેઓ બે દિવસ પહેલા કોંગ્રેસના મોવડી મંડળને અમદાવાદ મળવા પણ પહોંચ્યા હતા અને ત્યાં પણ રાજીનામું આપવાની વાત કરી હતી. અને આજે ભરતસિંહ વાઘેલા દ્વારા પોરણા ગામની અંદર એક શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ શક્તિ પ્રદર્શનની અંદર બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના હોદ્દેદારો અને અનેક કોંગ્રેસના હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર છે. અને આજે જે ભરતસિંહ વાઘેલા છે તે મહત્વનો નિર્ણય લેવાના છે, તે હવે કોંગ્રેસ સાથે રહેશે કે નહીં રહે તેને લઈને આ મહત્વનો જે નિર્ણય લેવાનો છે તેને લઈને આ બેઠક અત્યારે યોજવામાં આવી છે. જી કિશોર, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.